નમસ્કાર મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું ધોરણ છ વિષય વિજ્ઞાનની ગાલા પ્રયોગ પોથીમાં પ્રયોગ નંબર પાંચનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું જે તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે આપણી ચેનલની અંદર તમામ વિષયના તમામ સોલ્યુશન મૂકવામાં આવે છે તો મિત્રો તમે જોવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેજો પ્રયોગ નંબર પાંચ હેતુ છે વનસ્પતિનો પ્રકાર પાણી અને ખનીજ સારોનો દ્રાવણનો વહન કરે છે તે સાબિત કરવું સાધન કયા જોઈશે તો કુમળો છોડ કાચનો પ્યાલો અને બ્લેડ પદાર્થ પાણી અને લાલ શાહી આ પ્રકારે મિત્રો તમારે ગોઠવણી કરવાની રહેશે અને આવી આકૃતિ દોરવાની રહેશે પ્રયોગ પદ્ધતિ એક કાચનો પિયાલો લો પ્યાલાના ત્રીજો ભાગ ભરાય તેટલું પાણી લો પ્યાલામાં પાણીમાં પિયાલાના પાણીમાં થોડા ટીમ્પા લાલ શાહી ઉમેરી પાણીને લાલ રંગનો બનાવો મોટા પડવાળો કુમળો છોડ લો તેના પ્રકારના આધાર પાસેથી બ્લેડ વડે કાપો તેને લાલ રંગના પાણી ભરેલા પિયાલામાં મૂકો બીજા દિવસે છોડના પ્રકાણ અને શાખાઓનું અવલોકન કરો આ પરથી શું નિર્ણય તારવશો અવલોકન છોડનું પ્રકાંડ અને શાખાઓ લાલ રંગની બને છે નિર્ણય વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ સારોના દ્રાવણનું વહન કરે છે

કઈ વનસ્પતિના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે તો કેળ કઈ વનસ્પતિ તંતુ મૂળ ધરાવે છે તો વાંસ વેખ્યાપો પ્રકાશ સંચલન વનસ્પતિના લીલા પર્ણો સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુનો અને મૂળે શોધેલા પાણીનો ઉપયોગ કરીને સ્ટાર્ચ સ્વરૂપે પોતાનો ખોરાક જાતે બનાવે છે આ ક્રિયાને પ્રકાશ સંચલન કહે છે તો અહીં મિત્રો સંપૂર્ણ આપણું સોલ્યુશન પૂર્ણ થાય છે આવા સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો હવે પછીના પ્રયોગનું સોલ્યુશન જોવા માંગો છો તો આપેલી હેન્ડસ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો